बोटाद ना नवनियुक्त धारासभ्य लीजी जनरल हॉस्पिटल नी मुलाकात। बोटाद विधानसभा बैठक पर हाल आम आदमी पार्टी ना धारासभ्य उमेश भाई ए कार्यभार सांभळ्यो छे, जेना थोड़ा ज दिवसों थाय छे। त्यारे उमेश भाई द्वारा लोकोना प्रश्नोना कायमी निकाल करवा माटे कटिबद्ध थया छे, जेने पगले प्रथम प्राथमिक सुविधा ने ध्याने लई आज रोज बोटाद नी जनरल हॉस्पिटल सोनावाला खाते विजिट करी। त्याना तमाम वोर्ड मां मुलाकात लई सुविधाओ ना अभाव अने प्राथमिक सुविधा वधारवा माटे त्याना डॉक्टरो अने जवाबदार स्टाफ साथे वातचीत करी हती अने जरूरी साधन सामग्री पूरी पाडवा, स्टाफ नी जरूरियात नी जग्याओ भरवा अने डॉक्टर नी जरूरियात पूरी पाडवा, हॉस्पिटल मां पोलीस बंदोबस्त गोठववा जेवा मुद्दाओ ध्याने लई आगळ कार्यवाही कराशे तेवी बाहेंदरी धारासभ्य उमेशभाई मकवाणा द्वारा आपवामां आवी हती। अने हालमां ज कोरोना जेवी महामारीए माथું ઊંચક્યું છે, જેને લઈને પણ ઉમેશભાઈ મકવાણા દ્વારા આરોગ્ય ખાતાના અધિકારીઓને અગાઉથી તમામ પ્રકારની તૈયારીઓ કરવા જણાવ્યું હતું। આવી ગંભીર બીમારીઓથી લોકો દૂર રહે માસ્ક પહેરવું તેમ જ સાવચેતી રાખવા લોકોને અપીલ પણ કરવામાં આવી હતી। સાથોસાથ વધુમાં જણાવ્યું હતું કે આ બોટાદની જનરલ હોસ્પિટલમાં તમામ પ્રકારની સારવાર મળી રહે તે માટે ઘટતા તમામ પ્રકારના ડોક્ટરોની કાયમી માટે નિમણૂક કરવામાં આવે તેવી પણ સૂચન કરવામાં આવ્યા હતા। જરૂર પડશે તો આરોગ્ય મંત્રી સાથે પણ આરોગ્યને લઈ ચર્ચા કરવામાં આવશે। આજે સોનાવાલા હોસ્પિટલ ખાતે બોટાદ જિલ્લાનું માત્ર સરકારી હોસ્પિટલ છે જે સિવિલ હોસ્પિટલ જિલ્લા લેવલનો દરજ્જો ધરાવે છે અને ઘણા બધા લોકોની અમારે મારી કાર્યાલય ખાતે રજૂઆત હતી એ રજૂઆતને ધ્યાનમાં લઈ આજે મેં પોતે વિઝિટ કરી। વિઝિટ દરમિયાન મારી સાથે ડૉક્ટર પણ સાથે જોડાયેલા છે। સૌથી પહેલાં વિઝિટ દરમિયાન મને સ્ટાફનું જોવા મળ્યું કે સ્ટાફ જે મેકમ પ્રમાણે જે હોવો જોઈએ એ છે નહીં અવેલેબલ। ચોક્કસપણે મારી પાસે જે જે ધ્યાનમાં આવ્યું છે જેમ કે પોઈઝનના કોઈ દર્દી આવે અહીંયા આવે તો એના માટે એમડી ફિઝિશિયનની જગ્યા જ નથી મેકમ પ્રમાણે, એ કાયમી ડોક્ટર નથી। પછી એક બીજું ધ્યાનમાં આવ્યું કે ગાયનેક ડોક્ટર કાયમી નથી અહીંયા, કે બહેનોને સિઝિરિયન કોઈ જરૂર પડી હોય તો એ ગાયનેક ડોક્ટરની અભાવ છે। ત્યાર પછી ઓર્થોપેડિક જે ડોક્ટર અહીંયા સ્થાનિક કાયમી હોવો જોઈએ એની પણ જગ્યા સીએમ સેતુમાં છે પણ આમ કાયમી ડોક્ટર નથી જે જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં જે હોવા જોઈએ। એક ખાસ કરીને બાળકો માટેના જે ડોક્ટર હોવા જોઈએ એ પણ અહીંયા અવેલેબલ જોવા નથી, કાયમી જોવા નથી મળતા। અને નર્સિંગ સ્ટાફ જે મહેકમ પ્રમાણે જિલ્લા લેવલનો હોવો જોઈએ એ ખૂબ જ નહિવત છે, ઓછો છે। એટલે કે જે જે ઘટતું છે એ આરોગ્ય મંત્રીશ્રી જરૂર પડે તો મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી અને જે જિલ્લા લેવલની હોસ્પિટલને જે સુવિધા મળવી જોઈએ એ તમામ પ્રકારની સુવિધા બોટાદ સોનાવાલા હોસ્પિટલને મળે એવો એક ધારાસભ્ય તરીકેનો ચોક્કસપણે મારો પ્રયત્ન હવે રહેશે। કોરોનાને લઈને અત્યારે થોડુંક ગંભીરતા આવી રહી છે તો એ બારામાં આપ તરફથી કાંઈ સલાહ સૂચન કરવામાં આવ્યા? જી, ખાસ તો મારી આજે એ જ વિઝિટ હતી કે ભાઈ હવે તંત્રને મારે સાબદુ કરવું પડશે, લોકોને પણ બોટાદની જનતાને પણ અપીલ કરું છું કે ભાઈ કોરોના વિદેશોમાં એન્ટર થઈ ગયો છે, ખૂબ જ કેસીસ આવી રહ્યા છે જાપાન વગેરે દેશોમાં, ચીનમાં પણ વિસ્ફોટ થઈ ગયો છે અને જે રીતના ભારતમાં જે રીતના ગુજરાતમાં અમુક અમુક શહેરોમાં કેસીસ હવે નોંધાવા માંડ્યા છે તો આપણી બોટાદની જનતાને પણ સૂચન એક મારું ધારાસભ્ય તરીકે અપીલ કરું છું મીડિયાના મારફતથી કે હવે આવનારા સમયમાં આપણે થોડુંક અંતર રાખશું, બને ત્યાં લગી માસ્કનું આપણે શક્ય હોય ત્યાં સુધી ઉપયોગ કરશું, હાથ સેનેટાઈઝથી વારંવાર ધોશું અને ભીડભાડવાળી જગ્યાઓથી થોડુંક દૂર રહેશું અને તંત્ર માટે પણ આવનારા સમયમાં અમે કલેક્ટર સાથે સંકલન કરી
અને કોરોના માટે સ્પેશિયલ વોર્ડ એના ખુલી જાય એના માટેની અગાઉ ચેતમ અમે બધું આગામી આયોજન કરશું। હાલ અત્યારે સોનાવાલા હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક 15 થી 17 નું આઈસીયુ બેડ છે, પણ અહીંયા કોરોનાનું સારવાર ન મળે, કોરોનાનો સ્પેશિયલ એક વોર્ડ બને એવી મારી એક ટૂંકમાં પ્રયત્ન હશે કોરોના માટે।